અને સમાચાર રાજકોટ ખાતેથી પ્રાપ્ત થઈ રહ્યા છે. મહત્વનું છે કે રાજકોટ ખાતે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે, જેમાં ભીલવાસ ચોકમાં ભારત બેકરીમાં દરોડો પડાયા છે. મહત્વનું છે કે વાસી અને અખાદ્ય બ્રેડનો મોટો જથ્થો ઝડપાયો છે, તો અન્ય અખાદ્ય વસ્તુઓનો પણ નાશ કરાયો છે. સાથે જો વાત કરીએ તો બ્રેડનો સ્વાદ વધારવા કેમિકલ પાવડરનો ઉપયોગ કરાતો હતો, તો જેને પગલે ભીલવાસ ચોકમાં ભારત બેકરીમાં દરોડા પડાયા છે અને વાસી અને અખાદ્ય બ્રેડનો મોટો જથ્થો ઝડપાયો છે. તો બ્રેડનો સ્વાદ વધારવા માટે કેમિકલ પાવડરનો અહીં ઉપયોગ કરાતો હતો. આરોગ્ય વિભાગે દરોડા પાડતા સમગ્ર ઘટના સામે આવી છે. ચોક્કસથી જે રીતે રાજકોટ ખાતે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે, જેમાં ભીલવાસ ચોકમાં ભારત બેકરીમાં દરોડા પાડ્યા છે. મહત્વનું છે કે બ્રેડનો સ્વાદ વધારવા માટે ભારત બેકરીમાં કેમિકલ પાવડરનો ઉપયોગ કરાતો હતો, જેને પગલે વાસી અને અખાદ્ય બ્રેડનો મોટો જથ્થો ઝડપાયો છે. આરોગ્ય વિભાગના દરોડા પાડવાના પગલે જે છે સમગ્ર માહિતી મળી રહી છે, તો અખાદ્ય વસ્તુઓનો નાશ પણ કરાયો છે. સાથે જો વાત કરીએ તો ભારત બેકરીમાં બ્રેડનો સ્વાદ વધારવા માટે કેમિકલ પાવડરનો ઉપયોગ કરાતો હતો, તો ભીલવાસ ચોકમાં ભારત બેકરીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે, જ્યાં વાસી અને અખાદ્ય બ્રેડનો મોટો જથ્થો ઝડપાયો છે, તો અન્ય અખાદ્ય વસ્તુઓનો પણ નાશ કરાયો છે. સાથે જો વાત કરીએ તો બ્રેડનો સ્વાદ વધારવા માટે જેમાં કેમિકલ પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો, તો રાજકોટ ખાતે આરોગ્ય વિભાગે ભીલવાસ ચોકમાં એક ભારત બેકરી નામક જે છે બેકરી શોપ પર દરોડા પાડ્યા છે. સાથે જો વાત કરીએ તો વાસી અને અખાદ્ય બ્રેડનો મોટો જથ્થો ઝડપાયો છે. તો મહત્વનું છે કે બ્રેડમાં સ્વાદ વધારવા માટે કેમિકલ પાવડરનો ઉપયોગ કરાતો હતો. ક્યાંક ને ક્યાંક કેમિકલ પાવડર જે નુકસાનદાયી હોય છે તેનો ઉપયોગ બેકરીમાં કરાતો હતો. બ્રેડનો સ્વાદ વધારવા માટે તેઓ કેમિકલ પાવડરનો ઉપયોગ કરતા હતા, જ્યારે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે તે બાદ સમગ્ર મામલો સામે આવ્યો છે. તો રાજકોટ ખાતે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ભીલવાસ ચોક નામક જે છે તે જગ્યા છે, ત્યાં ભારત બેકરી નામક દુકાન પર દરોડા પડ્યા છે. મહત્વનું છે કે વાસી અને અખાદ્ય બ્રેડનો મોટો જથ્થો મળી આવ્યો છે, તો અન્ય અખાદ્ય વસ્તુઓનો પણ નાશ કરાયો છે. સાથે જો વાત કરીએ તો અહીં બ્રેડમાં સ્વાદ વધારવા માટે કેમિકલ પાવડરનો ઉપયોગ કરાતો હતો, જે સ્વાસ્થ્ય માટે કેમિકલ ક્યાંક ને ક્યાંક ખૂબ જ નુકસાનદાયી હોય છે તે કેમિકલનો ઉપયોગ અહીંયા કરાતો હતો, જે બાદ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે અને સમગ્ર મામલો સામે આવ્યો છે. તો વાસી અને અખાદ્ય બ્રેડનો મોટો જથ્થો ઝડપાયો છે. ભારત બેકરીમાંથી અખાદ્ય વસ્તુઓનો નાશ પણ કરવામાં આવ્યો છે. તો રાજકોટ ખાતે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. મહત્વનું છે કે અખાદ્ય વસ્તુઓના જે છે મોટો જથ્થો ઝડપાયો છે, તો અવારનવાર લોકો કેમિકલનો ઉપયોગ કરતા હોય છે. જે ખાદ્ય સામગ્રી હોય છે તેમાં સ્વાદ વધારવા માટે કેમિકલ પાવડરના ઉપયોગ થતા હોય છે, જેને પગલે આરોગ્ય વિભાગે દરોડા પાડતા રાજકોટ ખાતે ભીલવાસ ચોકમાં ભારત બેકરીમાંથી પણ જે છે તે અખાદ્ય બ્રેડનો મોટો જથ્થો ઝડપાયો છે. તો ભારત બેકરીમાં બ્રેડમાં સ્વાદ વધારવા માટે કેમિકલ પાવડરનો ઉપયોગ કરાતો હતો, તેમજ વાસી અને અખાદ્ય બ્રેડનો પણ મોટો જથ્થો ઝડપાયો છે. તો ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતી આ બેકરીના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં અખાદ્ય વસ્તુઓનો જો વાત કરીએ તો આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અખાદ્ય વસ્તુઓનો મોટો જથ્થો ઝડપાયો છે.
तो बीजी तरफ ब्रेड नो स्वाद वधारवा माटे केमिकल पाउडर नो उपयोग करातो हतो। महत्वनुं छे के केमिकल पाउडर जे स्वास्थ्य माटे हानिकारक होय छे तेनो उपयोग आ बेकरी होल्डर्स करी रह्या हता। जो वात करिए तो રાજકોટના ભીલવાસ ચોક ખાતે આવેલ ભારત બેકરી છે ત્યાં હાલ છે તે આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે કેક બનાવવામાં આવતી હોય કે પછી બ્રેડ બનાવવામાં આવતા હોય તેમાં કંકના કંક છેડછાડ કરવામાં આવતી હોય છે, ભેળસેળ કરવામાં આવતી હોય છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે લોકોની આસ્થાની સાથે છેડછાડ કરવામાં આવતી હોય કેકમાં માત્ર છે તે એ ઈંડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે ઈંડાનો ઉપયોગ કરવામાં આવતો હોય કેકમાં તો તેના ઉપર લાલ કલરનું લેબલ લગાવવામાં આવતું હોય છે, પરંતુ જે ભારત બેકરીના જે સંચાલકો છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું લેબલ લગાવવામાં નથી આવ્યું અને ખાસ કરીને જે બ્રેડ બનાવવામાં આવતા હોય છે તે બ્રેડ પણ છે તે ખાદ્ય ચીજો જોવા લાગી રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આ કેકમાં છે તે ઈંડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જે હાલ છે તે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છે તે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે ભારત બેકરીના જે સંચાલકો છે તેમની વિરુદ્ધ છે તે કંકના કંઈક નમૂનાઓ પણ લેવામાં આવી રહ્યા છે અને તેમની પાસેથી જે લાયસન્સની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે બેકરીમાં બ્રેડ બનાવવામાં આવતી હોય છે તો બ્રેડમાં કંકના કંઈક ટેસ્ટ વધે તે માટે છે તે એ મેજિક પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે અને ખાસ કરી અને જે વાત કરવામાં આવે તો કેકમાં છે તે ઈંડાનો ભેળસેળ કરી અને જે લોકો સુધી પહોંચાડવામાં આવે છે તો લોકોની આસ્થા સાથે કંકના કંઈક છેડછાડ કરતા હોય તેવા ભારત બેકરીના સંચાલકો લાગી રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે ભારત બેકરીના છે તે એ હાલ સુપર પાવડરનો ઉપયોગ કરતા હતા અને જે બ્રેડમાં ટેસ્ટ વધે તે માટે સુપર પાવડરનો ઉપયોગ કરતા હતા, જેથી કરી અને લોકોમાં છે તે આ બ્રેડ ખાવાને વધારેમાં વધારે જિજ્ઞાસા ઊભી થાય તે માટે એ સુપર પાવડરનો ઉપયોગ કરતા હતા અને ખાસ કરીને લોકોના આરોગ્ય સાથે કંકના કંઈક છેડા કરી રહ્યા હતા અને માત્ર રાજકોટમાં છે તે 60% લોકો છે તે એ બ્રેડનો ઉપયોગ કરે છે ખાવા માટે અને ખાસ કરીને આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે સાહેબ, આજે ભારત બેકરી ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું સમગ્ર માહિતી છે? જી, ભારત બેકરીમાં વારંવાર અનહાઈજેનિક કન્ડિશન ધરાવતું પ્રોડક્શન યુનિટ છે એવી માહિતી મળતી હતી, અમારી ટીમ દ્વારા મુલાકાત પણ થતી હતી, પરંતુ આજે અમારી ટીમ દ્વારા ત્રીજા ફ્લોર સુધી ખૂણે ખાંચરા સુધી છે તપાસ થતાં અમને અહીં વિવિધ પ્રકારના કેમિકલ અથવા પાવડર છે એ મળી આવ્યા છે। એમનું એવું કહેવું છે એક મેજિક પાવડર છે કે જે કેકની ટેસ્ટ વધારવા માટે અથવા બ્રેડ અને બ્રેડની પેદાશોની જે ટેસ્ટ છે એની વધારવા માટે વાપરવામાં આવતો હતો। એ મેજિક પાવડર છે એની કેમિકલ કમ્પોઝિશન શું છે, એની અંદર કયો તત્વ છે, કેમિકલ છે, એને કઈ તારીખ સુધીમાં વાપરી શકાય, એ ખાદ્ય છે કે અખાદ્ય છે, FSSAI એપ્રૂવ છે કે નહીં એ પણ અહીંના કોઈ પણ વ્યક્તિને ખબર છે નહીં। આ ઉપરાંત મોટી માત્રામાં એક્સપાયરી થઈ ગયેલો આર્ટિફિશિયલ સ્વીટનરનો જથ્થો, આ ઉપરાંત વિવિધ પ્રકારના પ્રિઝર્વેટિવ અને ટેસ્ટ ઇન્હાન્સર વધારવા માટે વિવિધ ફ્લેવરિંગ એજન્ટ છે એ પણ કેમિકલ છે એક્સપાયરી ડેટવાળા મળી આવ્યા છે। આ ઉપરાંત બ્રેડનો જથ્થો પણ એવો મળ્યો છે કે જે એ લોકો બ્રેડમાં એવું કહી રહ્યા છે કે બ્રાઉન બ્રેડ છે એ ઘઉંની બનાવી રહ્યા છે, છતાં એ લોકો પાસેથી એ ઘઉંની છે કે કેમ એનો કોઈ પણ જવાબ અમને મળેલો નથી। હાલ એ જથ્થો છે, આ તમામ જથ્થો છે અમે સીઝ કરીએ છીએ અને સાથે સાથે એનું સેમ્પલિંગની પ્રોસિજર પણ કરી રહ્યા છીએ। ખાસ કરીને જે કેક છે તો કેકમાં ઈંડા મેળવવાની વાતમાં સામે આવી છે, હજી કેક અને અમારી ટીમે એ લોકોના કોચ સ્ટોરેજની મુલાકાત લીધી એટલે સાથે સાથે એમને ઈંડાનો જથ્થો પણ ત્યાંથી જ મળી આવ્યો હતો, જે લોકો સાથે કદાચ એમના શ્રદ્ધા કે જે લોકો વેજીટેરિયન ડાયટ સાથે સંકળાયેલા સ્ટ્રીકલી ડાયટ સાથે તો એમની શ્રદ્ધા સાથે ચેડા કહી શકાય। ખાસ કરીને આવા પ્રકારનો જે લોકો છે તે આ સેવન કરે અથવા તો પોતાને આરોગ્ય તો કેવા પ્રકારની બીમારીઓ થતી હોય છે? હું સૌ પ્રથમ તો કહી શકીશ કે ભાઈ આ આર્ટિફિશિયલ જે એને ટેસ્ટ ઇનાન્સર માટેનો જે મેજિક પાવડર વાપરી રહ્યા છે એનું કેમિકલ કમ્પોઝિશન જ ખબર નથી, જે કદાચ કેન્સર કરી શકતો હોય બરાબર, અને ડેફિનેટલી જે સુક્રોઝ છે આર્ટિફિશિયલ એ લોકો જે સ્વીટનર એજન્ટ વાપરી રહ્યા છે અથવા કેમિકલ વાપરી રહ્યા છે એ 100% પેટમાં અલ્સર થવું, ગેસ્ટ્રાઇટિસ થવું, આ ઉપરાંત કેન્સર સુધી છે એ રોગ આને કારણે થતા અથવા થઈ શકવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે। એ ચોક્કસપણે હાલ છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ છે તે આવા પ્રકારનો જે બ્રેડ અથવા તો કેક ખાવાથી છે તે લોકોને કેન્સર સુધીની બીમારી પણ થઈ શકે તેવું લાગી રહ્યું છે અને હાલ છે તે ભારત બેકરીના જે સંચાલકો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે અને જે જથ્થો છે અખાદ્ય ચીજવસ્તુનો જથ્થો છે તે સીલ કરવામાં આવ્યો છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, રાજકોટ। તો મહત્વનું છે કે રાજકોટ ખાતે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે, જેમાં ભારત બેકરીમાં દરોડા પાડતા સમગ્ર મામલો સામે આવ્યો છે, જે આ બ્રેડનો સ્વાદ વધારવા માટે કેમિકલ પાવડરનો ઉપયોગ કરાતો હતો।